नमस्कार, हूँ दिशा त्रिवेदी, नर्मदा समाचार में आपनु स्वागत करू छू। सब प्रथम जोईशुं आज ना मुख्य समाचार। વિશ્વના અમૃતપુરા ગામની હદમાં હવાઈ મથક ખાતે ટૂંક જ સમયમાં એરશિપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ। વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે પત્રકારોને માહિતી આપી। ધારાસભ્યએ એરશિપથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને વેગ મળવાની આશા વ્યક્ત કરી। ભરૂચ અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ। અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક બે શોપિંગમાં જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા। પાછળની દુકાનનું શટર તોડ્યા બાદ બાકોર ઉપાડી આભૂષણ જ્વેલર્સમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર। જીઆઈડીસી પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। અંકલેશ્વરના અમૃતપુરા ગામની હદમાં નિર્માણ પામનાર હવાઈ મથક ખાતે પ્રથમ કાર્ગો સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવાની વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે આશા વ્યક્ત કરી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને લઈ એરસ્ટ્રીપ બનવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા 1993માં કરવામાં આવી હતી, જે બાદ 1994થી જમીન એક્વાયર કરવા માટે તજવીજ શરૂ કરાઈ હતી, જે ભાવ તેમજ અન્ય કારણોસર સર્જાયેલ વાદ વિવાદ વચ્ચે 2002 જમીન સંપાદન કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં હવાઈ પટ્ટી બનાવવા માટે વિધાનસભાના બજેટ સત્રમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ આનંદીબહેન પટેલના સમયમાં 100 કરોડ ઉપરાંતના બજેટની ફાળવણી અંગે જાહેરાત પણ કરાઈ હતી। જો કે ત્યારબાદ પણ એરસ્ટ્રીપનું નિર્માણ ન થતાં તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યોએ એરસ્ટ્રીપની સૂચિત સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી। આજરોજ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં એરસ્ટ્રીપની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી। દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા રૂપિયા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને જાન્યુઆરી માસના અંત સુધીમાં કામગીરી શરૂ કરવામાં આવશે। મને મળતી જાણકારી મુજબ કાર્ગો હેન્ડલિંગનો જે એરસ્ટ્રીપનું કામ છે એ ત્યાંથી શરૂ થશે અને ત્યારબાદ શક્યતાઓ જોઈને પેસેન્જર્સ માટેના એર જે વાત છે જે એરપોર્ટની એ ત્યારબાદના શરૂઆતના ફેઝમાં નથી પણ ત્યારબાદના ફેઝમાં છે। પણ આપણા માટે એક સારા સમાચાર એ છે કે 100 કરોડના ખર્ચે એરશિપની જે કામગીરી અધૂરી હતી, જે આપણી સૌથી મોટી ડિમાન્ડ હતી કે એક વખત શરૂ થાય ભરૂચની અંદર, તો બધી સંભાવનાઓ પડેલી છે। કારણ કે આપણો આખો જિલ્લો, બધા જ તાલુકાની અંદર આપણી પાસે ઇન્ડસ્ટ્રીઝ છે અને સૌથી મોટો એક્સપોર્ટ પણ આપણે ભરૂચથી કરતા હોઈએ, ત્યારે આપણા માટે આ ગૌરવની ક્ષણ છે અને તે બદલ હું આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ વિભાગના માન્ય મંત્રીના આપણા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબનો હું આ ક્ષણે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આપણને જે આટલા વર્ષોથી જેની રાહ જોતા હતા એ એરશિપનું કામ આવનારા દિવસોની અંદર શરૂ થશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક બે શોપિંગમાં જ્વેલર્સની શોપની તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર જીઆઈડીસીના વિસ્તારમાં રહેતા હેમંતભાઈ સોનીની જીઆઈડીસીના સરદાર પાર્ક બે શોપિંગમાં બીજા માળે આભૂષણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે, જે જ્વેલર્સની દુકાનની મધરાતે તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ જ્વેલર્સની દુકાન પાછળ આવેલ બુટ ચંપલના ગોડાઉનનું શટર તોડી તેમાંથી બાકોરો પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને જ્વેલર્સની શોપમાં રહેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રિયલ ડાયમંડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું હેમંત સોની, મારી દુકાન સરદાર પાર્કમાં આવેલી છે, આભૂષણ જ્વેલર્સ નામની દુકાન છે। ત્યાં રાતે 2:30 વાગ્યાના સમારે ચોરી થઈ છે। હું સવારે 9 વાગે દુકાન ઓપન કરવા માટે આવ્યો ત્યારે મારો બધો સામાન વેર વિખેર હતો। મેં સવારે મને જાણ થઈ કે સવારે મારી દુકાનમાં ચોરી થઈ છે। કેવી રીતે ચોરી કરી છે? ચોરોએ મારી પાછળની દુકાન, મારી દુકાનની પાછળ એક બુટ ચપ્પલનું ગોડાઉન આવેલું છે, તેમાંથી બકોલું પાડીને અંદર ઘૂસ્યા છે ને બધો સામાન વેર વિખેર થઈ ગયો છે। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી।
હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે. નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈસુના ગુણગાન ગાયા હતા, તો એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. નાતાલની આગળની રાતે અંકલેશ્વરના પિરામણ વિસ્તારમાં આવેલ કેથોલિક ચર્ચને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. ખાસ કરીને કોરોનાની પરિસ્થિતિને આધારે અને સરકારની ગાઈડલાઇન્સને આધારે આ વર્ષની જે ક્રિસમસ છે એ થોડી લો એની પર રાખેલી છે. ખાસ કરીને ખાસ ઉજવણી કરવામાં આવી નથી, પણ તેમ છતાં આખા વિશ્વ માટે પ્રાર્થના કરવામાં આવેલી છે, દરેકને સારું તંદુરસ્તી મળે અને ખાસ કરીને પ્રભુની કૃપા અને આશીર્વાદ દરેક વ્યક્તિ ઉપર ઉતરે. વિશેષ કરીને આપણા ભરૂચના લોકો માટે કે જે લોકો આ પરિસ્થિતિની અંદર જીવી રહેલા છે, આ દરેકને પ્રભુની કૃપા અને આશીર્વાદ મળે, એમને સારું સ્વાસ્થ્ય મળે એટલા માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવેલી છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભરૂચ જિલ્લા ભાજપા તથા મહિલા પંખ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીની જન્મદિવસની ઉજવણી કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો તથા મહિલા સંગઠનના સભ્યોની ઉપસ્થિતિમાં સ્વ વાજપેયીજીની તસવીર સમક્ષ ફૂલહાર અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આપણે વાજપેયીજીના જન્મદિન દિવસે નિમિત્તે સંકલ્પ કરીએ, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકારની યોજના જે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ, એ જ આજના દિવસની સુશાસન દિનની ખરી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પણ રહેશે. ભરૂચ જિલ્લામાં ભાજપા મેડિકલ સેલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. આજે ભારત રત્ન સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે જાડેશ્વર સાંઈ મંદિર ખાતે ભાજપ મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જે કેમ્પમાં નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો, જ્યારે ભાજપા મેડિકલ સેલ અંકલેશ્વર નોટિફાઈડ મંદિર દ્વારા DYSP કચેરી ખાતે નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી. આ કેમ્પમાં ડોક્ટર ગૌરાંગ પટેલ, ડોક્ટર સંદીપ વાંસદિયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં નિયમ ચોકડી નજીક કોમન પ્લોટની જમીન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવાના વિરોધમાં મહારેલી યોજાઈ હતી. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલી 15 વધુ સોસાયટીના રહીશોએ કોમન પ્લોટ નંબર 7 શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો, તેમજ તેનું એલોટમેન્ટ રદ કરવાની માંગ કરી હતી. ગતરોજ જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકારોને આંદોલનની આગળની રણનીતિની અંગે માહિતી આપી હતી, જે બાદ રાતે મહારેલી યોજી GIDCના વિવિધ વિસ્તારમાં ફરી વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોમન પ્લોટ ઉપર બાગ બગીચો કે જોગસ પાર્ક બનાવવા માંગ કરવામાં આવી છે. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં જિલ્લાવાસીઓ માટે 108 સેવા કટોકટીના સમયમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરે છે, સાથે વિશ્વાસનું પણ પર્યાય બની છે, ત્યારે આજે નાતાલ પર્વ નિમિત્તે 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ વાનના કર્મચારીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PC સચિન સુથાર અને 108 સેવાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની RMPS સ્કૂલ દ્વારા ભૂખ્યાના ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદ બાળકોને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલના બાળકો શિક્ષણ સાથે સામાજિક પ્રવૃત્તિમાં જોડાય તે હેતુથી અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાના ભોજન સેન્ટરે જરૂરિયાતમંદ બાળકોને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કપડાં, ટિફિન બોક્સ સહિતની કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અમારા બાળકોને શિક્ષણની સાથે સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિનું જ્ઞાન મળે અને સામાજિક આવી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે અને એમની જે લાગણી છે, સંવેદના છે, એ પણ બધું સમાજ સાથે જોડાય એ હેતુથી અને એ પર્પઝથી અમે આજે અહીંયા ભૂખ્યાને ભોજન સંસ્થામાં અમે લાવેલા કપડાં, રમકડાં, લંચ બોક્સ એ બધી વસ્તુઓનું અમે આજે વિતરણ કરી રહ્યા છીએ. થેન્ક યુ. વરજ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ડીજી ઓફિશિયલ ક્લબ વિઝિટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ભરૂચ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ડીજી ઓફિશિયલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડીજી સંતોષ પ્રધાન અને સુનેત્રા પ્રધાન દ્વારા ઉમરાદ સ્કૂલને ટીવી સેટ અને નિકોરા ગામ ખાતે મેડિકલ કેમ્પ તેમજ 7X બિઝનેસ હબ ખાતે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ લેનાર 31 તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વિમન એમ્પાવરમેન્ટ આ જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટરનો પણ એક દિલની નજીકનો વિષય છે અને અમે આવા બહુ બધા વિમેનને, મહિલાઓને સર્ટિફિકેટ આપવાના છે અને વર્ષમાં ઘણા બધા આવી જુદી જુદી વિગતો અને પ્રયોગ પ્રોજેક્ટ આ ક્લબ કરે છે. તો હું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીને, એમના પ્રેસિડેન્ટ નિર્મલભાઈને અને એમના પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગભાઈ શેઠને અને મારા મિત્ર સતીશભાઈને અભિનંદન પાઠવું છું કે એ આવું જ કામ એ કરતા રહે અને સમાજ માટે કંઈક સારું કરીને આપણે ઇન્ડિયાને બહુ આગળ લઈ જઈએ. ભરૂચ પાંજરાપોળ ખાતે આજે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસીના છોડ અંગે જનજાગૃતિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઈ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા દેશના કરોડો કામદારોને મોટી ભેટ આપી છે. કામદારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ઈ શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 26 ઓગસ્ટના રોજ સરકારે આ પોર્ટલ લોન્ચ કરી છે, જે અંતર્ગત મજૂરોના ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ કાર્ડથી 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમો મફત આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગતરોજ ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ ક્ષત્રિય પંચની વાડી ખાતે અગાઉ રજીસ્ટ્રેશન કરાવનાર શ્રમિક પરિવારોને ઈ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડ વિતરણમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નારાયણ વિદ્યાવિહાર ખાતે શાળાના આચાર્ય મહેશ ઠાકર લિખિત પુસ્તક સંભવી નમઃનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે શાળાના આચાર્ય અને લેખક મહેશ ઠાકર લિખિત સંભવી નમઃનો વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચન સમારોહમાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના શાસન અધિકારી નિશાંત દવે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ, ઉપાધ્યાય જગદીશ પરમાર અને શાળાના આચાર્ય મહેશ ઠાકર અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. દયાળુ, એ પરથી એપ્રોચેબલ એટલે મળતાવાળા, એમ પરથી શાંત માઇન્ડ એન્ડ જેન્ટલ લખ્યું છે, બરાબર છે. B પરથી બી ફ્રેન્ડલી, મિત્રભાવ. S પરથી હેવનલી, A પરથી એનિમેટેડ, ધાર્મિક વૃત્તિવાળા એમ કહી શકાય, એનો મિનિંગ એ પ્રકારનો થાય. વિઝન એટલે દ્રષ્ટિ અને E એટલે પ્રભાવશાળી, એલિગન્ટ.
આ પ્રકારનો આખો તો સાહેબ હું તમને જ જોતો તો આની અંદર કે બધા ગુણ આની અંદર તમારા ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પેપર પ્રેઝન્ટેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પેપર પ્રેઝન્ટેશન સેમિનાર યોજાયો હતો, જેમાં 21 શિક્ષકોએ આજરોજ વિવિધ વિષયોને અનુલક્ષીને થીમ બેઝ્ડ અને રિસર્ચ બેઝ્ડ ઉપર પોતાના પેપર રજૂ કર્યા હતા. આ સેમિનારમાં શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. આ સેમિનારમાં પેપર વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ સેમિનારમાં વિધાનસભાના ઉપમુખ્ય દંડક ઉર્જન પટેલ, શાસનાધિકારી નિશાંત દવે, નગરપાલિકા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ, જગદીશ પરમાર, માકેન્દ ભાવાણી, દિવ્યેશ પરમાર અને અશોક બારોટ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ ચિંતન થાય એ હેતુસર પેપર પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રેઝન્ટેશન એક નવો પ્રયાસ મારો એ હતો કે શિક્ષકોમાં જે હીર સચવાયું છે એ કઈક રીતે શૈક્ષણિક અને વૈવાહિક કામગીરીમાંથી બહાર નથી આવતું, તેના માટે એક પ્રયાસ કરવામાં આવ્યો કે શિક્ષકો પાસે પેપર પ્રેઝન્ટેશન રાખે. અને સમયગાળો પણ એવો રાખ્યો હતો કે કોવિડની અંદર 2 વર્ષથી આપણે શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે, સૌથી મોટા મોટી અસર કોવિડની જો થઈ હોય શિક્ષણ, અને આ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કોવિડને લગતા વિષયો અને સાથે સાથે નવી શિક્ષણ નીતિ આવી છે. મોટાભાગના શિક્ષકો નવી શિક્ષણ નીતિથી થોડાક અયુક્ત છે, એવા ખ્યાલ જ નથી કે નવી શિક્ષણ નીતિ શું છે, એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કર્યો છે, કારણ કે છેલ્લે એ ઇમ્પ્લિમેન્ટ થવાની છે આપણી ઉપર. આથી અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં રાહદારીનો મોબાઈલ ઝૂંટવી 2 ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ગતરોજ સંજાલી ગામમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા લાલસિંહ બારોતના હાથમાંથી પલ્સર બાઇક ઉપર આવેલા 2 ગઠિયાઓ મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા, પરંતુ માર્ગ ઉપર ભારે ટ્રાફિક હતો. આથી પકડાઈ ન જવાય તેની બીકે બંને ગઠિયાઓ રોડ સાઇડ ઉપર પોતાની મૂકી ભાગી ગયા હતા. રિક્ષા ચાલક લાલસિંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગઠિયાની બાઇક સુપરત કરી 14,500 કિંમતના મોબાઇલની ટફડનચીની ફરિયાદ દાખલ કરાવી હતી. 2 દિવસ અગાઉ 22 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર GIDCમાં મહિલાના ગળામાંથી અછોડો તોડી ભાગી છૂટનારા 2 ગઠિયાઓની બાઇક પણ થાંભલા સાથે અથડાતા તેઓ બાઇક ઘટનાસ્થળે મૂકીને ભાગવું પડ્યું હતું. ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વગુષણા ગામ સ્થિત અતિથિ હોટલની બાજુમાં લગ્ન સમારોહમાં તસ્કરોએ લોકોની નજર ચૂકવી રોકડા રૂપિયા 29,000 સહિત વિવિધ વસ્તુઓ મળી કુલ 72,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. મૂળ કેનેડાનો અને હાલ રાજપારડીની નતરાજ સોસાયટીમાં રહેતો હિતેશ ભોગીલાલ વસાવા ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ પોતાની સાડીના લગ્નમાં ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વગુષણા ગામ સ્થિત અતિથિ હોટલની બાજુમાં લગ્ન સમારોહમાં ગયા હતા. તે દરમિયાન લગ્નના વ્યવહાર આરતીબેન વસાવા લખતા હતા, જેઓએ લગ્નમાં કન્યાદાનની વિધિવેળા તમામ વ્યવહાર અને સોનાની બુટ્ટી હિતેશ વસાવાને આપ્યા હતા, જે તમામ વસ્તુઓ તેઓ ખુરશી ઉપર મૂકી લગ્નના સ્ટેજ ઉપર જતા જ કોઈક અજાણ્યા ઈસમોએ રોકડા 29,000 અને 2 મોબાઈલ ફોન સહિતનું પાકીટ મળી કુલ 72,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ જય બંગલોઝમાંથી બાઇકની ચોરી કરી વાહનચોરો ફરાર થઈ ગયા હતા. મૂળ વડોદરાના અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલ જય બંગલોઝમાં રહેતા મોહિત કુમાર વાસુદેવ પ્રજાપતિએ પોતાની બાઇક નંબર GJ16BE6449 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો ટ્રાટકે તેઓની 20,000 બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના અમૃતપુરા ગામની હદમાં હવાઈ મથક ખાતે ટૂંક જ સમયમાં એરશિપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ. વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે પત્રકારોને માહિતી આપી. ધારાસભ્યએ એરશિપથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને વેગ મળવાની આશા વ્યક્ત કરી. ભરૂચ અંકલેશ્વરમાં નાતાલના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ. અંકલેશ્વર GIDCના સરદાર પાર્ક 2 શોપિંગમાં જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા. પાછળની દુકાનનું શટર તોડ્યા બાદ બાકોર ઉપાડી આભૂષણ જ્વેલર્સમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર. GIDC પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.